થરાદના હાથાવાડા મુકામે અવારનવાર અમુક વિધર્મી લોકો દ્વારા હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપીને હડધૂત કરી આયોજનપૂર્વક માર મારવામાં આવે છે, તેમજ ગૌચરની જમીનમાં દબાણો કરી અને ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો વારંવાર પ્રયાસ કરવામાં આવે છે। જાણી જોઈને હિન્દુ ધર્મના લોકોની સંખ્યા ગામમાં ઓછી હોય, તારીખ 22/1/2023 ના રોજ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની શોભાયાત્રામાં જોડાયેલ યુવકને તે દિવસે ધમકી આપવામાં આવ્યા પછી તારીખ 26/1/2024 ના રોજ પૂર્વ આયોજિત કાવતરું રચીને તમો રસોડામાં પ્રસાદ કેમ બનાવ્યો અને શ્રી રામની શોભાયાત્રામાં ભગવાનનો ફોટો લઈને આગળ કેમ ચાલ્યા તેમ કહીને બેરહેમી પૂર્વક માર મારવામાં આવ્યો છે। ગામની અંદર સંપૂર્ણ શાંતિ રહે તે વિષય ઘટતું કરવા માટે બહોળી સંખ્યામાં લોકોએ આવેદનપત્ર આપ્યું હતું। જય શ્રી રામ। આજે જે થરાદ તાલુકાના હાથાવાડા ગામે જે પ્રજાપતિ હિન્દુ સમાજ ઉપર જે વિધર્મીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે એના અનુસંધાને સમગ્ર હિન્દુ સમાજ આજે એની કાયદેસરની કાર્યવાહી થાય, કડકમાં કડક સજા થાય, બીજી વખત આવી કોઈ હુમલા બીજું કરે નહીં એના માટે થઈને અમે આવેદનપત્ર આપવાના છે। એટલે સરકાર અને તંત્ર કડક ને કડક સજા કરે એવી મારી વિનંતી છે। અંદર જે 26 તારીખે જે હિન્દુ ઉપર હુમલો થયો એના અનુસંધાનમાં આજે સમગ્ર હિન્દુઓ એકત્રિત થઈ અને આવેદનપત્ર આજે